ગાંધીનગરની સ્વામિનારાયણ ગુરુકુળ સ્કૂલમાં વાલીઓએ હોબાળો મચાવ્યો છે. સેક્ટર 23માં આવેલી સ્વામિનારાયણ ગુરુકુળ સ્કૂલ સંચાલકો દ્વારા ફી નહીં તો પરિણામ નહીંની ચીમકી ઉચ્ચારી હોવાનો આરોપ મૂક્યો છે. પરિણામના દિવસે જ શાળા તંત્ર દ્વારા વહેલી સવારે અડધી ફી ભર્યા પછી વાલીઓને પરિણામ આપવામાં આવ્યું હતું, પરંતુ વાલીઓની સંખ્યા વધારે જોતા પૂરેપૂરી ફી ભરવા દબાણ કરવામાં આવ્યું છે, જેને લઈને વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. વાલીઓ એકઠા થઈ સ્કૂલ સંચાલકો વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. ગાંધીનગરની સ્વામિનારાયણ ગુરુકુળ સ્કૂલમાં વાલીઓએ હોબાળો મચાવ્યો છે. સેક્ટર 23માં આવેલી સ્વામિનારાયણ ગુરુકુળ સ્કૂલ સંચાલકો દ્વારા ફી નહીં તો પરિણામ નહીંની ચીમકી જ્યારે ઉચ્ચારવામાં આવી છે ત્યારે વાલીઓ અત્યારે વિફર્યા છે. ગાંધીનગરથી જ અમારા સંવાદદાતા હિતલ પારેખ જોડાઈ ગયા છે. હિતલ, ગાંધીનગરની સ્વામિનારાયણ ગુરુકુળ સ્કૂલમાં વાલીઓ અત્યારે હોબાળો કરી રહ્યા છે, શાળા સંચાલકો દ્વારા કેવું ફરમાન અત્યારે જાહેર કરવામાં આવ્યું છે જેના કારણે આ વાલીઓ અત્યારે રોષે ભરાયા છે? જી ચોક્કસ સંજીવની, ખાસ કરીને જણાવી દઉં કે જે પ્રકારની સ્થિતિ સ્વામિનારાયણ ગુરુકુળમાં સર્જાઈ છે, આજે રિઝલ્ટનો પરિણામનો દિવસ હતો અને પરિણામ લેવા વાલીઓ જ્યારે આવ્યા ત્યારે વાલીઓને કહેવામાં આવ્યું પ્રથમ તો કે 50% ફી ભરો પછી પરિણામ મળશે. હવે શાળા સંચાલકો દ્વારા કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી ફી નહીં ભરો ત્યાં સુધી પરિણામ નહીં મળે. આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે. આપણી સાથે કેટલાક વાલીઓ છે, એમને જ પૂછીએ કે શું થયું છે. ખાસ કરીને જોવા જઈએ શું નિર્માણ થયું છે. 5-10 દિવસ પહેલાં આપણે ફરી એક પ્રેસ કોન્ફરન્સ થઈ હતી, એમાં પ્રિન્સિપલ મેડમે અમને આશ્વાસન આપી દીધું કે તમારા છોકરાઓનું રિઝલ્ટ કોઈ પણ સંજોગમાં અટકાવવામાં નહીં આવે અને નવા ધોરણમાં એમને એડમિશન આપી દેવામાં આવશે. અને 28/3/2018 રોજ જે ચુકાદો આવશે તે પ્રમાણે તમારે ફી ભરવાની રહેશે. આવું સ્ટેટમેન્ટ આગળ જી ન્યૂઝને જાણશે કે એવું આપી હતું પ્રિન્સિપલ. અને એની જગ્યાએ આજે 24 તારીખ છે અને 24 તારીખના રોજ અમને એવું કહેવામાં આવ્યું છે જે લોકોએ 15,000 ઉપર ભરી છે એ લોકોને રિઝલ્ટ આપવામાં આવશે. મને રિઝલ્ટ મળી ગયું છે કેમકે મેં 15,000 ઉપરની ફી ભરેલી છે, પણ ઉપરના 10,000 જ્યાં સુધી હું નહીં ભરું ત્યાં સુધી મારા બાળકનું એડમિશન આગળ કે સેકન્ડમાં જ થર્ડમાં ટ્રાન્સફર થશે નહીં, એવું આજે ખુલ્લું કહી દેવામાં આવ્યું છે. જી ચોક્કસ, આપણે થોડાક એક જે મહિલા વાલીઓ છે એમને પણ પૂછીએ શું નિર્માણ થયું છે, શું પ્રોબ્લેમ તમને અહીંયા આવે છે અત્યારે? અમને એ જ પ્રોબ્લેમ છે કે આજે અમે રિઝલ્ટ લેવા આવ્યા છે બાળકોનું, સવારના 8 વાગ્યાના આવ્યા છે, પણ અમે ફી નથી ભરી. ફી ભરી છે પણ એ લોકો ઉપરની પણ ફી માગે છે, જ્યાં સુધી એ ક્લિયર નહીં કરે ત્યાં સુધી અમારા હાથમાં રિઝલ્ટ નહીં આપે. અને પર્સનલી પેરેન્ટ્સને રાતે 10-10:30 વાગે આટલા ટાઈમે પર્સનલી ફોન કરીને કહેવામાં આવે છે કે તમે ફીસ ભરી દો. ચોક્કસ, તમારી સાથે શું થયું છે, શું નિર્માણ થયું છે અહીંયા? હવે તમારે વાલીઓ તરીકે તમારી શું ભૂમિકા છે, શું માગો તમે? અમે બસ એ જ માંગીએ છીએ કે અમે આજે રિઝલ્ટ લેવા આવ્યા છીએ તો અમારું રિઝલ્ટ કેમ અટકાવવામાં આવ્યું છે, જ્યારે અમે ગવર્મેન્ટે જે નક્કી કરી છે 15,000, 25,000, 27,000, તો અમે તો અમારા ફર્સ્ટમાં બાળક છે તો અમે એની ટોટલ 20,000 ફી પે કરેલી છે, તો પછી અમે 15,000 તો દહે જ દીધા છે તો એ અમારું રિઝલ્ટ કેમ અટકાવવામાં આવેલું છે? ચોક્કસ સંજીવની, આ પ્રકારની દરેક વાલીઓની અહીંયા મુશ્કેલી સર્જાઈ છે. સ્વાભાવિક છે કે આ મુશ્કેલીના કારણે જે થોડાક 2 દિવસ પહેલાં જે શિક્ષણ પ્રધાને નિવેદન આપ્યું હતું કે શાળા સંચાલકોને પહેલાં ફી લેવાનો અધિકાર છે અને જે 4 અને 5 તારીખે જે ચુકાદો આવશે તેના આધારે જ આગળની કાર્યવાહી થશે, એના કારણે ક્યાંક ને ક્યાંક શાળા સંચાલકો અને વાલીઓ વચ્ચેના સંઘર્ષના બનાવો જોવા મળી રહ્યા છે. જી સંજીવની, હિતલ, જે પ્રકારે અત્યારે આ શાળા કહી રહી છે કે જો ફી નહીં તો પરિણામ નહીં, પરંતુ આજે આ વાલીઓએ જે બાળો આ કેમ્પસમાં જઈને કર્યો છે, ત્યારબાદ વાલીઓએ કોઈ રજૂઆત કરી છે ઉચ્ચ કક્ષાએ અને શાળા સંચાલકો અને આ વાલીઓ વચ્ચે જે સમાધાન થાય તેવા કોઈ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે ખરા? જી સંજીવની, આપણે એ વાલીઓ સાથે જ પૂછીએ, તમે અહીંયા આવ્યા છો, શાળા સંચાલકોને તમારી જે મુશ્કેલી છે એના સંદર્ભે કોઈ રજૂઆત કરી છે ખરી? હા, તો એમાં આશ્વાસન આપે છે, રિટર્ન કશું આપતા નથી. મેઇન એ જ તકલીફ છે અમને કે હવે ફી પાછી આપીશું તો તમે અત્યારે અમે સુકા લો છો, અમે બી ફી ભરી દેવા તૈયાર છીએ રે, કોર્ટનો નિર્ણય આવશે વધારે તો એમની સલામત સાઈડ રાખીને ફી લઈ લેવામાં માટે એ દબાણ કરી રહ્યા છે. આ રિઝલ્ટ નહીં આપવું એવું જે યોગ્ય નથી, અને એના માટે ઉપરના જે ડીઓ ઓફિસ કે સરકારના જે મિનિસ્ટરો હોય આ ખાતાને લાગતા વળગતા, એમણે આ બાબતો ધ્યાનપૂર્વક ઊંડાણ મતલબ ગંભીરતાથી લેવી જોઈએ કે આવા સંચાલકો કેમ આવું પોતાની રીતે મનસ્વી નિર્ણય લઈ રહ્યા છે તો એની પાછળ શું કારણ હશે? ચોક્કસ બેન, તમે અહીંયા શાળા સંચાલકોને મળ્યા છો, એમાં કોઈ રજૂઆત તમારે કે વાલી મંડળ થકી થઈ છે ખરી?
હા, અમારા વાલી મંડળ તરફથી બધું શાંતિથી જ કહેવામાં આવે છે, પણ એ લોકો વાલીઓને અસામાજિક તત્વો ગણવામાં આવે છે. જ્યારે અમે એમ કહીએ છીએ કે અમે જેટલી ફી ભરી છે પછી સરકાર જે નક્કી કરશે અમે આપવા તૈયાર છીએ, એ જેમ બાંય ધરી આપે છે એમ અમે બી આપવા તૈયાર છીએ. તો બી રાત્રે ફોન કરીને અમને કહેવામાં આવે છે કે ફીઓ ભરો, પ્લસ અત્યારે આજે રિઝલ્ટ નથી આપતા, અમે 8 વાગ્યાના ઊભા છીએ. અહીંયા ગુજરાતના તમામે તમામ વિદ્યાર્થીઓની વાત છે, બધા જ વાલીઓ અત્યારે આટલી ઝઝૂમી રહ્યા છે, તો સરકાર આટલો જલ્દી નિર્ણય કેમ નથી લેતી, પણ શું કારણ છે એનું? જી સંજીવની, ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે વાલીઓએ પણ રજૂઆત કરી છે, વાલીઓ એક તરફ એવું કહી રહ્યા છે કે જેમ ફી સરભર કરવાની શાળા સંચાલકો બાહેધરી આપે છે એમ વાલીઓ પણ બાહેધરી આપવા તૈયાર છે, પણ એનો નિવેડો નથી આવતો. ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે હોબાળો થયો છે, હું કેમેરામેનને કહીશ કે પોલીસ પણ અહીંયા બોલાવવાની ફરજ પડી છે, પોલીસની ગાડી પણ અહીંયા આવી ચૂકી છે. એ પ્રકારની જે સ્થિતિ છે, ક્યાંક ને ક્યાંક વાલીઓ દ્વારા જે વાલીઓને જે પત્રિકા ફેરવવામાં આવી છે એમાં અસામાજિક તત્વો તરીકે વાલીઓને ચિતરવાનો ક્યાંક ને ક્યાંક શાળા સંચાલકો દ્વારા પ્રયત્ન થયો છે. સંજીવની, એના કારણે પણ ક્યાંક ને ક્યાંક વાલીઓમાં નારાજગી જોવા મળી રહી છે, અને જે પ્રકારે અહીંયા જે સ્કૂલના સંચાલકોનું જે વર્તન છે એના કારણે વાલીઓ પણ ખાસા નારાજ છે, એ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે. જી સંજીવની, બિલકુલ હિતલ, માહિતી માટે આપનો આભાર. તો ગાંધીનગરની આ સેક્ટર 23માં આવેલી સ્વામિનારાયણ ગુરુકુળ સ્કૂલ, જ્યાં સંચાલકો દ્વારા ફી નહીં તો પરિણામ નહીં ની ચીમકી ઉચ્ચારવામાં આવી હોવાનો આરોપ આજ શાળાના વિદ્યાર્થીઓના વાલીઓ કરી રહ્યા છે. પરિણામના દિવસે જે શાળા તંત્ર દ્વારા વહેલી સવારે અડધી ફી ભર્યા પછી વાલીઓને પરિણામ આપવામાં આવ્યું, જોકે આ તમામ મામલે અત્યારે જે હોબાળો ચાલી રહ્યો છે જેના કારણે પોલીસ બોલાવવાની પણ ફરજ પડી છે. તો બીજી બાજુ સુરતમાં પણ એસટી જૈન સ્કૂલમાં વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. ફી બાકી રહેતા શાળા સંચાલકો દ્વારા પરિણામ અટકાવવામાં આવ્યું, જેના કારણે રોષે ભરાયેલા વાલીઓએ શાળાના પટાંગણમાં જ એકઠા થઈ સૂત્રોચ્ચાર કર્યા હતા. વાલીઓની સંખ્યાને જોઈ સંચાલકો દ્વારા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, અને વાલીઓને શાળામાં પ્રવેશતા અટકાવવા બંને વચ્ચે તૂતુ મેમે પણ થઈ હતી. ફી ન ભરનારા વિદ્યાર્થીઓને પરિણામ ન અપાતા વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. એક તરફ ગાંધીનગરમાં પણ આ જ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા, તો બીજી તરફ આ દ્રશ્યો સુરતના છે, જ્યાં સુરતમાં પણ વાલીઓનો હોબાળો જોવા મળ્યો હતો. એસડી જૈન સ્કૂલમાં વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. ફી બાકી રહેતા શાળા સંચાલકો દ્વારા પરિણામ અટકાવી દેવામાં આવ્યું છે, જેના પગલે વાલીઓ હવે આક્રોશમાં આવી ગયા છે. શાળાના પટાંગણમાં જ આ તમામ વાલીઓ એકઠા થઈ અને સૂત્રોચ્ચાર શાળા સંચાલકો અને શાળા તંત્ર દ્વારા વિશે કરી રહ્યા છે. વાલીઓની સંખ્યાને જોઈ સંચાલકો દ્વારા પોલીસ પણ બોલાવી લેવામાં આવી છે. કોઈ પણ અઘટિત ઘટના ન ઘટે તેના માટે પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, અને વાલીઓને શાળામાં પ્રવેશતા પણ અટકાવી દેવામાં આવ્યા છે. બંને વચ્ચે તૂતુ મેં પણ થઈ છે. ક્યાંક આ વાલીઓ સાથે ગેરવર્તણૂક જે કરવામાં આવી રહ્યું છે તેના કારણે આ વાલીઓ રોષે ભરાયા છે. તો એવું કઈ થોડી ના, દર વખતે એટલે 6 મહિના સુધી તો આ લોકોએ આઈડિયા આપેલું જ નહોતું અમને. પછી આજે આજ સુધી એવું નથી થયું કે આઈ કાર્ડ વગર નહીં જવા દે, ને આજે નવું અમારા માટે નવા નવા સિસ્ટમ ચાલુ કર્યા છે. વિરોધ ફીસ ના લઈને બાકી છે, અને અંદર જવા માટે અમારે છોકરાઓને વાલી જોવાનું છે રિઝલ્ટ. સંચાલક એમ કે છે ફીસ નથી ભરી તો તમને રિપોર્ટ કાર્ડ નહીં મળશે. સ્કૂલ સંચાલક એમ કહીએ કે લેખિતમાં આપી દો તો લેખિતમાં આપવા તૈયાર નથી, એટલે બધી રીતે દાદાગીરી કરવી છે લોકોને. અભી દેખીએ એ લોગ સબ જબરસ્તી કર રહે હૈ और इसका कोई सोल्यूशन हमें लग नहीं रहा. मैनेजमेंट बोलता है पुलिस वालों को बुला लिया है, रिजल्ट देखने के लिए पुलिस वालों की क्या जरूरत पड़ गई? आज पेरेंट्स खाली रिजल्ट देखने आए हुए हैं. जिन लोगों को रिजल्ट रहना है उनको रिजल्ट दो. पुलिस बोलता है कि आई कार्ड चाहिए, आई कार्ड इन्होंने 6-6 महीने 9-9 महीने तक तो इश्यू ही नहीं किया था. बहुत सारे लोगों को तो आज भी आई कार्ड नहीं मिला है लास्ट ईयर का, यानी वो स्कूल में ही नहीं आए. તો સુરતમાં જે અત્યારે વાલીઓ હોબાળો કરી રહ્યા છે એસડી જૈન સ્કૂલમાં, એ જ મામલે અત્યારે સુરતથી ચેતન પટેલ અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે, તેઓ સાથે સીધા વાત કરીએ છીએ. ચેતન, આજ જે ઘટના છે, આજ જે હોબાળો છે, સેમ રીઝન, સરખા જ કારણસર અત્યારે ગાંધીનગરમાં પણ હોબાળો ચાલી રહ્યો છે, અને આ જ ઘટના બની છે અત્યારે સુરતમાં. આ જે શાળા છે, આ શાળા સંચાલકો દ્વારા કેવા પ્રકારનું વર્તન વાલીઓ સાથે કરવામાં આવી રહ્યું છે, વાલીઓનો આરોપ શું છે?
જી, ખાસ કરીને ફી વધારાના મુદ્દે છેલ્લા 11 મહિનાથી વાલીઓ અને સ્કૂલ સંચાલક વચ્ચે લડાઈ ચાલી રહી છે, ત્યારે આજે ફરીથી સુરતની એસડી જૈન જે સ્કૂલ છે ત્યાં સ્કૂલના જે વિદ્યાર્થીઓની જે ફી બાકી હતી તે ફી બાકી હોવાના કારણે તેઓને રિઝલ્ટ આપવામાં ન આવ્યું હતું, જેને લઈને વાલીઓમાં ખૂબ જ રોષનું વાતાવરણ જોવા મળી રહ્યું હતું. મોટી સંખ્યામાં જ્યારે વાલીઓ સ્કૂલ પર એકત્ર થયા ત્યારે અહીં ઉમરા પોલીસને બોલાવી દેવામાં આવી હતી, મોટી સંખ્યામાં અહીં પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. તો બીજી તરફ જ્યારે સ્કૂલના વાલીઓએ સંચાલકોને મળવાની જીદ પકડી ત્યારે અહીં દરવાજો બંધ કરી દેવામાં આવ્યો હતો, જેને લઈને વાલીઓ અને પોલીસ વચ્ચે પણ તૂતુ મહેમત થઈ હતી. ત્યારબાદ જે ઉમરા પોલીસ મથકના ઉચ્ચ અધિકારી છે તે અહીં આવ્યા હતા અને મામલો થાળે પડે તેવા પ્રયાસ હાથ ધર્યા છે. હાલ વાલીઓ અને સ્કૂલ સંચાલક વચ્ચે મિટિંગ ચાલી રહી છે. જોકે આપણી સાથે કેટલાક એવા પણ વાલીઓ છે કે આ વાલીઓ એવા છે કે જેમના પુત્રની ફી બાકી છે અને તેમને રિઝલ્ટ આપવામાં નથી આવ્યું અને આવતા વર્ષે ફરીથી અહીંથી એલસી લઈ લેવા માટે અહીં સ્કૂલ સંચાલકે દબાણ કર્યું છે. જી, મેં આપસે પૂછના ચાહુંગા, આપ જબ રિઝલ્ટ લઈને ગયે ક્યા કહા ફીસ જો બાકી હો? હમ જો રિઝલ્ટ લેને ગયે તો હમકો બોલા કે આપકો રિઝલ્ટ નહીં મિલેગા ઓર ફીસ ભરોગે તો હી રિઝલ્ટ મિલેગા ઓર ઉસકે બાદ અગલે સ્ટેન્ડર્ડ મેં જાને કે લિયે આપકો કોઈ ઓથોરિટી નહીં હૈ, આપ અગર ફીસ નહીં ભરો તો આપકો કોઈ ઓથોરિટી નહીં હૈ. ઓર ઉસકે બાદ હમારે યહાં સે કમ 5000 બચ્ચે સ્કૂલ મેં પડતે કમ સે કમ 2500 થી 3000 લોગોને ફીસ નહીં ભરી હૈ. જી, મેં આપસે પૂછના ચાહુંગા, ફીસ બાકી હૈ, સ્કૂલ સંચાલક ને ક્યા કહા? ફીસ બાકી, સ્કૂલ સંચાલન તો યહી બોલ રહા હૈ કે આપ ફીસ ભરો ઓર અપના રિઝલ્ટ લેકે જાઓ, નહીં તો આપકો ટીસી દે દેંગે, હમ એલસી દે દેંગે, યહી બોલા. ઓર ઉસકે હર બાર ઉસકા અલગ અલગ સ્ટેટમેન્ટ આતા હમારે પાસ કે આજ એસા કરેંગે કલ એસા કરેંગે, વોહી હૈ. જી, મેં આપસે પૂછના ચાહુંગા, ખાસ તોર પર બુક કા ભી જો બુક દેને દેતે હૈ યહાં સે 4000 રૂપિયા લિયે જાતા હૈ, ક્યા કહોગે? બુક કા ઇશ્યુ તો એસા હૈ કે હમકો ભી અગર લિસ્ટ લગા બના કે દે દેવે ના તો હમ ભી બાર સે બુક કલેક્શન કર સકતે હૈ ઉસકો, એસા હૈ કે નહીં કે 4000 વોહી બુક્સ હમકો 3000 ભી માન લો મિલ સકતી બાર કેસ મેં લે રહે હો અભી યહાં પે. વો બેટર ઓપ્શન યે હૈ કે ભી હમકો બુક્સ કા પૂરા દે દે લિસ્ટ ઓર હમ વહાં પાસ જાકે ખરીદ સકે જો ભી બુક્સ હમ બોલ દે ઉનકો. સ્કૂલ સે એલસી ભી લેને કે લિયે બોલા હૈ સંચાલક ને, ક્યા ક્યા કહા સ્કૂલ સંચાલક ને? કે યે સાલ કી અગર આપ ફીસ નહીં ભરતે હૈ તો અપને બચ્ચો કી એલસી લે જાઓ ઓર ફીસ ભરકે જાઓ, ઉસકે બાદ હી એલસી મિલેગી. ઓર બુક્સ મોદીજી કા જો કેશલેસ ઇન્ડિયા હૈ ઉસકી ખુલ્લેઆમ હી ધજિયા ઉડા રહે હૈ, હમ બુક્સ કે પૈસે ચેક સે દેને કો તૈયાર હૈ પર ચેક નહીં લે રહે હૈ લોગ, ખુલ્લેઆમ મોદીજી કી કેશલેસ ઇન્ડિયા કી ધજિયા ઉડા રહે સ્કૂલ વાલે. જી, આપે જે રીતે સાંભળ્યું તે રીતે વાલીઓમાં ખૂબ જ રોષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. એક તરફ વિદ્યાર્થીની ફી બાકી છે તો બીજી તરફ તેને રિઝલ્ટ પણ આપવામાં નથી આવ્યું, જેને લઈને આજે વાલીઓ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, જેને લઈને ઉમરા પોલીસ તેમજ ઉચ્ચ અધિકારીનો કાફલો પણ અહીં ખરીદી દેવામાં આવ્યો છે. જી, માહિતી માટે આભાર. તો આ સુરતની ઘટના, સુરતના દ્રશ્ય એસટી જૈન સ્કૂલના જ્યાં વાલીઓએ હોબાળો મચાવ્યો છે, ફી બાકી રહેતા શાળા સંચાલકો દ્વારા પરિણામ અટકાવી દેવામાં આવતા વાલીઓ રોષે ભરાતા જ પોલીસ પણ બોલાવવાની ફરજ પડી. તો ગાંધીનગર સુરત બાદ જ ઘટના સામે આવી છે વડોદરાની. વડોદરાની અંબે સ્કૂલમાં પણ વાલીઓ અત્યારે રોષે ભરાયા છે. શાળા સંચાલકોએ વિદ્યાર્થીઓનું પરિણામ રોકી દીધું છે, જેના કારણે વાલીઓ હોબાળો મચાવી રહ્યા છે. વાલીઓએ ફી ન ભરી હોવાનું કહેતા જ આ પરિણામ રોકી દેવામાં આવ્યું છે. અંબે સ્કૂલ પર વાલીઓ મોટી સંખ્યામાં અત્યારે પહોંચી પણ ગયા છે અને વડોદરાના માંજલપુર વિસ્તારમાં આ અંબે સ્કૂલ આવેલી છે જ્યાં વાલીઓ અત્યારે પરિણામ અટકાવી દેવાતા રોષે ભરાયા છે, જેના કારણે પોલીસ અત્યારે સમજાવટનો પ્રયત્ન આ તમામ વાલીઓ સાથે કરી રહ્યા છે. આપ આ સીધા દ્રશ્યો વડોદરાથી જોઈ શકો છો. વડોદરામાં અંબે વિદ્યાલયમાં આ હોબાળો ચાલી રહ્યો છે. ફોન લાઈન પર રવિ અગ્રવાલ. રવિ, શું આખો મામલો છે? પરિણામ અટકાવી દેવામાં આવ્યું છે જેના કારણે આ વાલીઓ રોષે ભરાયા છે, પોલીસ પણ અત્યારે ઘટના સ્થળ પર છે, સમજાવટનો પ્રયત્ન થઈ રહ્યો છે ખરો? બિલકુલ સંજીવની, ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતના સરકાર દ્વારા જે ફી નક્કી કરવામાં આવી હતી તે મુજબ અંબે સ્કૂલના વાલીઓ દ્વારા ફી ભરવામાં આવી હતી, પરંતુ શાળા સંચાલકો દ્વારા ફી વધારે માંગી હતી, જે વાલીઓએ ભરવાનો ઇનકાર કર્યો હતો, જેના પગલે આજે જ શાળા સંચાલકો તેમને જે વિદ્યાર્થીઓ હતું તેમનું પરિણામ રોકી દીધું હતું, તેમનું રિપોર્ટ કાર્ડ આપ્યું હતું. જેની જાણ વાલીઓને થતા વાલીઓ શાળાએ પહોંચ્યા હતા અને ત્યારબાદ મોટી સંખ્યામાં જે વાલીઓએ શાળાએ પહોંચીને ત્યાં હોબાળો મચાવ્યો છે, વાલીઓ રોષે ભરાયા છે અને ખાસ કરીને વાલીઓની માંગ છે કે જે રીતના શાળા સંચાલકો દ્વારા જે ફી નથી ભરાઈ વાલીઓ દ્વારા, તેના કારણે શાળા સંચાલકોએ તેમનું પરિણામ રોકી દીધું છે અને હોબાળો કરતાની સાથે જ
જે સ્કૂલ સંચાલક છે તેને પોલીસ બોલાવી લીધી છે અને તેના પગલે પોલીસ ત્યાં આવી ગઈ છે. પોલીસ દ્વારા વાલીઓ અને શાળા સંચાલકો બંને વચ્ચે સમજાવટનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ મહત્વની વાત છે કે આ અમદાવાદ સ્કૂલ વારંવાર વિવાદોમાં આવે છે, કારણ કે થોડાક દિવસ પહેલા જયારે અમદાવાદ સ્કૂલની જ એક કારેલીબાગ જે બ્રાન્ચ હતી ત્યાં એક વિદ્યાર્થીનું સાયકલ સ્પર્ધા દરમિયાન મોત થયું હતું અને ત્યારબાદ આજે અમદાવાદ સ્કૂલ ખાતે જે વાલીઓ છે તે વાલીઓનું વિદ્યાર્થીનું રિપોર્ટ કાર્ડ રોકી દેતા ત્યાં વાલીઓ પહોંચી ગયા છે અને હોબાળો મચાવી રહ્યા છે. આમ કહી શકાય કે જે રીતના અમદાવાદ સ્કૂલની ઘટના બની છે તેના પગલે વડોદરાના વાલીઓ રોષે ભરાયા છે અને ક્યાંક ને ક્યાંક તેઓ સરકાર પર દોષનો ટોપલો નાખી રહ્યા છે કે જે રીતના શાળા સંચાલકોને ફી જે તેમની માંગે તે પ્રમાણે ભરવી જોઈએ તેવું જે નિવેદન આપ્યું હતું શિક્ષણ મંત્રીએ, તેના પગલે ક્યાંક ને ક્યાંક શાળા સંચાલકો હવે તેમની હિંમત ખુલી છે અને વાલીઓના જે વિદ્યાર્થીઓના જે રિપોર્ટ કાર્ડ છે તે રોકી રહ્યા છે. આમ કહી શકાય કે હાલમાં તો પરિસ્થિતિ તંગ છે, ત્યાં પોલીસ બોલાવી લેવામાં આવી છે અને ક્યાંક ને ક્યાંક વાલીઓ પોતાના વિદ્યાર્થીઓને રિપોર્ટ કાર્ડ મળી જાય તે પ્રકારના જે પ્રયાસો શાળા સંચાલકો સાથે મળીને કરી રહ્યા છે. બિલકુલ રવિ, માહિતી માટે આપનો આભાર. તો વડોદરાની અંબે સ્કૂલમાં વાલીઓ હોબાળો મચાવી રહ્યા છે, શાળા સંચાલકોએ વિદ્યાર્થીઓનું પરિણામ રોક્યું છે કારણ કે ફી ન ભરવાનું કારણ તેઓ આગળ ધર્યું છે અને તેના કારણે જ અત્યારે પોલીસ પણ બોલાવી લેવામાં આવી છે. મામલો થાળે પાડવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે.